એકસો વીસ ને પાર બ્રેન્ડ કારોબાર કરી રહ્યું છે જે નાયમેક્સ છે તે પણ એકસો ઓગણીસ પોઈન્ટ તોતેર આસપાસ છે અને બંનેમાં લગભગ પોણા એક ટકા આસપાસનો વધારો તમને અત્યારે સૂચવતો જોવા મળી રહ્યો છે જી જનના શું અપડેટ્સ રહેશે જી તો ઓપેકની મિટિંગ બાદ એક મહત્ત્વના આપણને સમાચાર મળી રહ્યા છે કે સાઉદી અરબ દ્વારા જુલાઈના પોતાના પ્રો જે પ્રોડક્શન કરશે અને એનો વેચવાલી કરશે એની કિંમતો વધારવામાં આવી છે અને સાઉદી અરબ હવે સાડા છ ડોલરની કિંમત ઉપર પોતાનું ઓઇલ વેચશે તો ઓપેકના ઉત્પાદન વધારવાના નિર્ણય બાદ પણ આ કિંમત વધારાનો નિર્ણય આવવો એક મહત્ત્વની બાબત છે અને આપણે સમજી શકીએ છીએ કે ઓઇલની કેટલી ટાઇટ સપ્લાય અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે હવે ઉલ્લેખનીય એ પણ છે કે જે રીતે આપણે રશિયાની ઉપર બેન જોઈ રહ્યા છે અને ઓપેકે પ્રોડક્શન વધારવાનું કીધું છે લગભગ પચાસ ટકા જેટલું પ્રોડક્શન પહેલાં કરતાં વધારવાની વાત છે અને આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છે કે આ પ્રોડક્શન જે છે એ વધી શકે એવું લાગી શકતું નથી કારણ કે દરેક દેશોની એટલી ક્ષમતા નથી એટલું પ્રોડક્શન વધારવાની અને આપણે જોઈ રહ્યા છે કે આ સપ્લાયની ચિંતા છે અને માંગની વાત કરીએ તો ચીનમાં લોકડાઉન ખુલી ગયું છે એને કારણે અર્થતંત્રની એક્ટિવિટી વધી રહી છે ચીનમાંથી માંગ આવી રહી છે અને યુ એસની અંદર ડ્રાઇવિંગ સિઝનને કારણે પણ માંગ વધતી દેખાઈ રહી છે તો માંગ વધી રહી છે અને સપ્લાયની ચિંતા એટલે આ કારણે આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડની કિંમતો વધી રહી છે બ્રેન્ડની ઉપર પર જોઈએ તો લગભગ એકસો ને વીસ ની આસપાસ આપણે કારોબાર